સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકા લોકો આજે વાતો વાતોમાં ભોળવાઈને પોતાનું કિંમતી જમીન વણજ ડેમમાં આપીને પસ્તાઈ રહ્યા છે ઓગણીસો પંચોતેરમાં વિજયનગરના આદિવાસીઓની જીવાદોરી સમાન હરણાવ જળાશય યોજના અને વણજ ડેમ બનતા આદિવાસીઓની જમીન ડૂબમાં ગયેલી ત્યારે વણજ ગામના આદિવાસીઓએ સર્વે નંબર પંચાવનમાં તેમને જમીન આપવામાં આવે તેવી માંગ કરેલી પરંતુ ઓગણીસો પંચોતેરથી આજ દિન સુધી સરકારો બદલાઈ પણ આદિવાસીઓને જમીન આપવાની માત્ર વિચારણાઓ જ થઈ રહી છે આ વિચારણાઓ આજ દિન સુધી ફળીભૂત થઈ નથી આ લોકોની જગ્યાની માંગ કરી રહ્યા છે અને આજે આ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આ તમામ આદિવાસીઓના ઢોર ઢાખર સહિત ગાંધીનગર મુખ્ય પ્રધાનના ઘરે 15 દિવસમાં કૂચ કરવાનો પણ તેમણે નક્કી કર્યું છે રાજ્ય સરકારે જે આદિવાસીઓને ન્યાય આપવો જોઈએ હજુ સુધી આપ્યો નથી 40 વર્ષ થયા અસગ્રસ્તો ડેમ બની ગયો ડેમ બની ગયા પછી પુનઃ વસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ દરરોજ ગાંધીનગર અસરગ્રસ્તો ધક્કા ખાય છે મંત્રીઓને બને મળે છે મુખ્યમંત્રીને મળે છે મેં પણ અનેક વખત વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછ્યો છે સરકારે ખાતરી પણ આપી છે કે તાત્કાલિક ધોરણે અમે એમને પુનઃ વસવાટ માટેની વ્યવસ્થા કરી દઈશું આજે ચાલીસ વર્ષ થઈ ગયા છતાં પણ એ લોકોને વળતરના રૂપે જમીન મળી નથી એમને સારી જમીન ગુમાવીશ ત્યારે આજે એ લોકો એટલા હેરાન અને પરેશાન થઈ ગયા છે એમના બાળકો ભણાવી શકતા નથી હોતા એમને ખેતી કરી શકતા નથી તમે જોયું છે કે એમને રહેવા માટે જમીન નથી ડેમ ભરાઈ જાય છે એટલે ડુંગરાઓ ઉપર જંગલની અંદર એમને મકાનો બનાવે છે એ એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે હવે ત્યાંના ખેડૂતો જે અસરગ્રસ્તો છે હવે એકદમ આક્રમક બન્યાશ જ્યાં કોઈ નેતા જ આવે છે તેનો ઘેરાવ છે હું વિસ્તારનો ધારાસભ્ય છું અને મેં મને કીધું કે રાજ્ય સરકાર એ બેડી સરકાર છે તમારી વાત સાંભળતી નથી એના માટે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપ્યું છે કે પંદર દિવસની અંદર ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રીશ્રીના ઓફિસે નહીં એના નિવાસસ્થાને જઈશું અને ત્યાં અમે ધરણા કરીશું અમે એમના ઢોર ઢાકર બાળ બચ્ચા બધા લઈને જવાના છે એટલા એટલા લોકો ધમકી આપે છે તેના જે અસરગ્રસ્તો કે અમે રાજ્ય સરકારની સામે આત્મવિલોપન કરીશું અમે જળ સમાધિ લીધું લઈશું પણ આજે મેં એમને એમને મેં સમજાવ્યા છે આપણે સૌ પ્રથમ કલેક્ટરને આવેદનપત્ર આપીએ આવેદનપત્ર પંદર દિવસમાં આપણને ન્યાય નહીં મળે તો આપણા મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈશું અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને જ્યાં પછી તમારે આપણને ન્યાય નહીં મળે તો તમારે જે કરવું હોય તમે કરી શકો છો પણ એકવાર રાજ્ય સરકાર જે એના કાન ભેરાશે એને ખબર પડે એને ધ્યાન આપે મેં તો વિધાનસભાની અંદર પ્રશ્નો રજૂઆત કરી છે જ્યારે મો મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુરુની અંદર એમને ઊભા થઈને ખાતરી આપી છે અને કીધું હતું કે અશ્વિનભાઈનો પ્રશ્ન એકદમ તદ્દન સાચો છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે અમે વ્યવસ્થા કરીશું એવું એમને બે હજાર આઠમાં એમણે કીધું હતું એટલે આજે લોકો હેરાન પરેશાન અસરગ્રસ્તો થઈ ગયા છે અને એમણે રાજ્ય સરકારને ચીમકી આપી છે કે અમારું જો અમારી પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા નહીં થાય અમને જમીન અમારી ગુમાવી છે જમીન અમને નહીં મળે તો અમે મુખ્યમંત્રીના ત્યાં જઈશું મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઘેરાવ કરીશું ત્યાં નહીં આવે તો એમના એમને આજે ધમકી મારીશ કલેક્ટર આપીશ વિમલ પટેલ સાથે સાબરકાંઠા